જે ઇન્ટેન્સિટી જે તીવ્રતાથી ને જે આનંદથી આકાર લઈ રહ્યો છે એનો બહુ આનંદ છે એન્ડ વી આર પ્રિવિલેજ્ડ કે અમને અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો. આ બધી છે ને આ વાતો મિત્રો, આજે તમારી સામે હું અને જિજ્ઞા વ્યાસ અને એક નાના પાઠમાં સંબિત રંગારા નામનો એક કાર્યક્રમ લઈને આવી રહ્યા છે. આમ તો એક બે ચોખવટો કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ, કારણ કે હું જયારે મંચ પર આવું ત્યારે બે શક્યતાઓ પ્રેક્ષકોના મનમાં હોય છે કે ક્યાં તો નાટક થશે ક્યાં તો કવિતા બોલાશે. આ બેમાંથી એક પણ અપેક્ષા, માફ કરજો, સંતોષાવાની નથી. રંગારા એક થોડોક જુદા પ્રકારનો કાર્યક્રમ છે. અમે લોકોએ ખાસ આ કાર્યક્રમ કોલેજના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કર્યો છે. ઉત્તમ સાહિત્ય, ખાસ કરીને બહારના પ્રદેશો મરાઠીનું, એના ટ્રાન્સલેશન્સ બહુ સરસ રીતે થયેલા છે. એ કોલેજના વિદ્યાર્થીઓ સામે લઈ જવા અને એક ભાવ એ ઊભો કરવો, એવો એની પાછળનો આશય છે. અમે લોકોએ ઘણી બધી કોલેજીસમાં આના પરફોર્મન્સીસ કર્યા છે, જુદા જુદા પીસીસ કર્યા છે. કુલે 4-1 વર્ષથી અમે આના અલગ અલગ નાના નાના ટુકડાઓ અલગ અલગ કોલેજોમાં કરતા આવ્યા છે અને પછી એનું એક સ્વરૂપ જેવું આપી અને છેલ્લે એક ફાઇનલ ઓપ આપ્યો છે. પણ આ ચોખવટ એટલા માટે છે કે સાહિત્યનું જાણકાર એવું ઓડિયન્સ જે અહીંયા બેઠું છે, આ પરફોર્મન્સ ઇઝ નોટ એકચ્યુઅલી મેન્ટ ફોર ધેમ, ઇટ ઇઝ એકચ્યુઅલી મેન્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ કે જેમને આપણે સાહિત્ય પાસે લાવવા છે. અમે લોકો થોડીક કવિતાઓ, થોડાક નિબંધો અને મારા નાટકમાંથી કેટલાક પીસીસ વાંચવાના છીએ. હું આશા રાખું છું આપને ગમે. બે એક વસ્તુઓ કહી દઉં, એક તો અલગ અલગ ટુકડાઓ છે અને દરેક ટુકડા પછી સ્ટેજ ઉપર થોડી તૈયારીઓ કરવી પડશે. એમાં અમે એવો પ્રયત્ન કરીશું કે 60 સેકન્ડ 70 સેકન્ડથી વધારે ન લાગે. તો પ્લીઝ આપ એટલો ટાઈમ પ્લીઝ બેર વિથ અસ. બીજું, આમ તો આ વારે ઘડીએ કહેવાયેલું હશે પણ પ્લીઝ મહેરબાની કરીને તમે અત્યારે જ તમારા બંને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દો. જો બહુ અગત્યનું લાગે તો એને સાયલન્ટ મોડ પર રાખો. બાળકો આમ છે નહીં પણ કેટલાક દોડાદોડીઓનો અવાજ જો સંભળાય છે તો એમને સંભાળીને રાખજો. આથી વધારે કંઈ કહેવું નથી, માત્ર 1 મિનિટમાં અમે પરફોર્મન્સ શરૂ કરીએ. એ પહેલાં એક ફાઇનલ સાઉન્ડ ટેસ્ટ અમારો 3-નો લઈ લઈએ એન્ડ દેન વીલ સ્ટાર્ટ. એક ફાઇનલ ત્યાંથી જ આપી દો. મંગેશ પારગાવકર, મરાઠી કવિ, એની 2 કવિતાઓ જેનું ટ્રાન્સલેશન, એનું ભાષાંતર સુરેશ દલાલે કર્યું છે, એ રજૂ કરીએ છીએ. આ બંને કવિતાઓ નો એક કોલાજ જેવું સમિતિએ તૈયાર કર્યું છે. બંને કવિતાઓને ભેગી કરી છે અને એમ કરીને એક ટુકડો તૈયાર કર્યો છે. આ બંને કવિતાઓ ઇમરજન્સી જ્યારે લદાઈ હતી ભારતમાં એની આસપાસ લખાયેલી કવિતાઓ છે. પગમાં બેરીઓ અને હાથમાં હથકડીઓ લાગે એ પછી લખાયેલી કવિતાઓ છે. હું આશા રાખું છું આપને ગમે. મંગેશ પારગાવકરની કવિતા સલામ અને ભીત, સંબિત દ્વારા. સલામ પ્યારે ભાઈઓ બહેનો, સબકો સલામ. જેના હાથમાં દંડો એને સલામ, લાતના ભયથી ડાબો હાથ પાછળ રાખીને જમણા હાથે સલામ. જોનારને સલામ, ન જોનારને સલામ, પીછાતું લેનારને સલામ, પીછાતું લેવાનો ઇશારો કરનારને સલામ. સલામ પ્યારે ભાઈઓ બહેનો, સબકો સલામ. ડોળા કાઢેલી દરેક આંખને સલામ, સિંદૂર થાપેલા પથ્થરને સલામ, લાખો કરજીને બાંધેલા દેવળને સલામ, દેવળના દેવની ધાકને સલામ, દેવ અને ધર્મનો કોન્ટ્રાક્ટ લેનારને સલામ, ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર, હવામાંથી વેટી કાઢનાર મોટા ભૂવાને સલામ, શનિને સલામ, મંગળને સલામ, વેટીના પ્રત્યે કોન્ટ્રાક્ટરને સલામ, માં પર જિંદગી ભર યોગા બાપને સલામ,
बाप और गुरुत्ता साहेब ने सलाम, साहेब और गुरुत्ता एना साहेब ने सलाम, सलाम प्यारे भाई और बहनों सबको सलाम, नाका पर ना दादा ने सलाम, हाथ मुठी वाला ने सलाम, स्मगलर ने सलाम, मटका वाला ने सलाम, लोकशाही ने सलाम, ठोकशाही ने सलाम, दर ने सलाम, दरना उंगर ने सलाम, करना वंगा ने सलाम, खाटलाना माकर ने सलाम, दराजी पीतो ने सलाम, ने कंतायली पत्नी ने सलाम, हमारा परम पवित्र इत्यादि देश ने सलाम, आदेश की सुदात सुमंगल सुपरंपराओं ने सलाम, सर्व उस्तादी घोषणाओं ने सलाम, जाति भेद ना उकड़ा ने सलाम, एवं कड़ा मधी सत्तारों बाग मारना ने सलाम, उपनिषदों ने वेदों ने सलाम, चुटनी ने सलाम, चुटनी फल ने सलाम, मदरश्य मुक्का ने सलाम, मतना हदरा सिक्का ने सलाम, सलाम 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 सलाम, आज सलामों ने वार ना थे शके भी भीतों ने सलाम, भीत भीत मारी आसपास, भीत तारी आसपास, भिंता भी भिंता वह भिंता भीत भीत आसपास, भीत भीती भीती भीत भीत ने कान हुए छे, એટલે દરેક ભીત ને ભીતી, પ્રત્યેક ભીત નાની નાની ભીતોની એક પ્રચંડ ભીત, અદ્રશ્ય પૂરી દે, ભીત સામે ઉભરો, જીભ કાપી ઉભરો, કાન મારો ઉભરો, અખબંધ ઉભરો, બેસી જાઓ, ઉભરો, એક બોલ્યો એ દેખાતો બંધ કરો, કોની ખબર જ ન પડી, ત્રણેક ની વાચા ગઈ, કોની ખબર જ ન પડી, ચારેક ની આંખો ગઈ, કોની ખબર જ ન પડી, એક સાથે બોલો ભાઈ, સર્વ ભીતો સર્વના સર્વ કલ્યાણ માટે, પણ એક બોલ્યો નહીં, એ દેખાતો બંધ થયો, કોને ખબર જ ન પડી, ભીતની દેવ થશે તેવની ભીત થશે, ભીતને શિસ્ત જોઈએ, શિસ્તને ભીત જોઈએ, એક દો તીન ચાર ભીતવાળાનું ભેજું છે, આ જય બોલો ભાઈ જય બોલો, આ ભીતોની જય બોલો, આ ભીતોને સલામ, ભીતો પર બાજેલા જાળાઓને સલામ, એ જાળાઓમાં ફસાયેલા તમને મને સલામ, જાણે જેના હાથમાં છે એ સત્તા સંપત્તિ વાળા માઈ બાપોને સલામ, કારણ કે સત્તા સંપત્તિના હલકાઓનો દેશ કહું તો માથું ફોડી નાખશે, હલકટ લાચારનો દેશ કહું તો રસ્તા પર પકડીને ઠોકશે, ખરીદવા પામનારનો દેશ કહું તો રસ્તો રોકશે, શોષણ કરનારનો દેશ કહું તો નોકરી પરથી કાઢીને સૌથી પહેલા તો મારા નપુંસકત્વને સલામ, એ પછી ઠોકી શકનાર પ્રતિઘાતને સલામ, તે પછી અલબત્ત જ મારા પરમ પવિત્ર ઇત્યાદિ દેશ ને સલામ, આ દેશની મહાન પરંપરાઓને સલામ, સલામ પેરે ભાઈઓ બહેનો સબકો સલામ, અરે અનેક હાથ હોત ને તો અનેક હાથે કર્યો સલામ, લેકિન માફ કરના ભાઈઓ બહેનો, હાથ તો ખાલી બે છે ને તેમાં પણ ડાબો તો લાખના વહીથી રાખ્યો છે પાછળ, એટલે ખાલી જમણા હાથે સલામ પેરે સબકો, પાછળ અવાજ આવે એવા પ્રયત્નમાં છીએ, પણ આપ સેડ લાઉડ કરીએ તો સીટી વાગે છે, એટલે આપણે એ સમસ્યા બીજો નાનો ટુકડો છે, એ મુંબઈના ડબ્બાવાળા ઉપર છે, આપણે બધા મુંબઈના ડબ્બાવાળાઓને ઓળખીએ છીએ, એક અદ્ભુત સંસ્થા છે, એનો આશય એવો છે કે મુંબઈમાં વિરારથી ચર્ચગેટ જતા માણસો બહુ ભયંકર જિંદગી જીવતા હોય, સવારે 7-7.5 વાગે નીકળી જાય, 9:30 વાગે ચર્ચગેટ એમની ઓફિસે પહોંચે, ત્યાંથી 7-8 વાગે ગીરદીવાળી ટ્રેનમાં ચડે, પાછા 10 વાગે ઘરે પહોંચે, આ એમની જિંદગીમાં ફરક લાવો શક્ય નથી, પણ એક નાની ઘટના એવી બની જેનાથી એમની જિંદગીમાં થોડો ઘણો ફરક પડ્યો, નહીં એ કે એમને એમના ઘરનું ખાવાનું મળવા માંડ્યું, અને એના માટે જવાબદાર એક આખો સંઘ છે, એક કોમ્યુનિટી છે, જે મુંબઈના ડબ્બાવાળાના નામે ઓળખાય છે, એ ડબ્બાવાળાઓ ઘરે આવે 9-1 વાગે ટિફિન લે, એ ટિફિન ઘણીવાર 3-4 ટ્રેનો બદલે, ઘણા હાથમાં ફરે, એક ડબ્બાવાળાથી બીજા ડબ્બાવાળા પાસે જાય, અને છેલ્લે એના ડેસ્ટિનેશન પર પહોંચે, એક સર્વે એવું કહે છે કે આ અભણ ડબ્બાવાળાઓ માત્ર નિશાનીઓ કરે ટિફિન પર, 6 લાખ ટિફિનની હેરફેરમાં માત્ર એક ભૂલ થાય છે એમના, અને એટલે એમને એક મોટી મેનેજમેન્ટની સંસ્થાએ 6 સિગ્મા એવોર્ડ આપ્યો,
જે બહુ પ્રેસ્ટિજિયસ એવોર્ડ કહેવાય. ટાઈમ મેગેઝિનના ફ્રન્ટ પેજ પર એમાંના બેનો ફોટો આવ્યો અને પ્રિન્સ ચાર્લ્સ જ્યારે ભારત આવ્યા ત્યારે ખાસ એમણે એની ઈચ્છા વ્યક્ત કરી કે એ મુંબઈના આ ડબ્બાવાળાઓને મળે. એટલે ત્યાર પછી દે રિયલી કેમ ઇન ટુ લાઇમલાઇટ. પણ એના પછી થોડાક જ સમય પછી એક ઘટના બની. એ ઘટના શોભા બોંદ્રેની નવલકથા ની પ્રસ્તાવનામાં છે જે અમે વાંચી રહ્યા છે, હું અને જિજ્ઞા વ્યાસ. રોજની જેમ જ દાદરની ઓફિસે પહોંચીને કામ ચાલુ કર્યું ત્યાં મોબાઈલ વાગ્યો. હલો હલો, હું બ્રિટિશ હાઈ કમિશનમાંથી જીતેન્દ્ર જૈન બોલું છું. હા હા બોલો સાહેબ, કસા કાય? તમારામાંથી કેટલા જણા પાસે પાસપોર્ટ છે? હું ગંગારામ તળેકર અને સોપાન રાવ મળે. તો ચાલો લગ્નમાં જવાની તૈયારી કરો. તમને પ્રિન્સ ચાર્લ્સે લંડન આવવાનું આમંત્રણ મોકલાવ્યું છે, બે જણાને બોલાવ્યા છે. તમારામાંથી કોણ આવશે નક્કી કરી લો. મેં કેલેન્ડર જોયું, શુક્રવાર 1 એપ્રિલ 2005. એપ્રિલ ફૂલ બનાવો છો સાહેબ? અરે હોય કઈ, તમે આવો, હું કાગળ દેખાડું. બ્રિટિશ હાઈ કમિશન ની ઓફિસ માં ગયો, ઇંગ્લેન્ડ ના રાજકુમારે મોકલેલું આમંત્રણ જોયું. હવે ખોટું શું કહેવાનું, અભિમાન થી છાતી ફૂલી ગઈ. અરે 100 કરોડ માણસ નો આપણો દેશ ને એમાં લગ્નમાં જવાનું આમંત્રણ અમને દબાવાળા હોય. એવું નક્કી કર્યું કે હું અને આ સોપાન રાવ મરે અમારે બે લંડન જવાનું. જતા તો અમે બે, પણ અમને ખબર હતી કે ખરું માન અમને નહીં પણ મુંબઈના 5000 ડબ્બાવાળાઓને મળ્યું છે. ને પછી તો જે ધાંધલ થઈ ને એટલી તો અમારી જાનમાં નહોતી થઈ. ત્યાં પેલો પ્રિન્સ ચાર્લ્સ તો આરામમાં છે, પણ અહીંયા અમે ને અમારા બધા ડબ્બાવાળાઓ ધંધે લાગી ગયા. 1 એપ્રિલે આમંત્રણ મળ્યું ને 8 એપ્રિલે તો લગ્નનું મુહૂર્ત, હાથમાં ફક્ત 6 દાડા. પણ ઘણી વાર શું, ખરાબ વસ્તુઓમાંથી એ સારી વસ્તુ નીકળી. ને એવું થયું, ક્રિશ્ચિયન લોકોના ધર્મગુરુ પોપ જ્હોન પોલ મરી ગયા. પોપને શ્રદ્ધાંજલિ આપવા પ્રિન્સ ચાર્લ્સ વેટિકન ગયા ને લગ્ન 1 દિવસ પોસ્ટપોન. ભાઈ અમને 1 દિવસ વધારે મળ્યો તો સારું થયું, પણ ડબ્બાવાળાઓ ખાસ તો એટલા માટે ખુશ થયા કે અમાસના કમૂર્ત થનારા લગ્ન હવે ગુડી પડવાના શુભ મુહૂર્તમાં થવાના. જોકે એ પહેલા મુંબઈના સંન્યાસ આશ્રમ મંદિરમાં હોમ હવન કરીને અમે ડબ્બાવાળાએ ભગવાનને કહી દીધું કે વિઠોબા અમાસ હોય તો પ્રિન્સના લગ્ન નિર્વિઘ્ને પાર પાડજે, અમારે જવાનું છે. હવે ખુદ ઇંગ્લેન્ડના પ્રિન્સે આમંત્રણ આપ્યું એટલે એર ઇન્ડિયા વાળા હોય ટિકિટ આપ. તાજમહેલ હોટલ વાળાએ કીધું કે તમે લંડનમાં અમારે ત્યાં જ ઉતરજો, લંડન પહોંચો ત્યાંથી નીકળો ત્યાં સુધી તમે અમારા મહેમાન. પછી શું, મહેમાન ખુશ? હવે ભાઈ બહારના લોકો આટલો ઉત્સાહ બતાડે પછી ઘરના ઓછા પાછળ રહે. અમારી પત્નીઓએ પ્લેનમાં ખાવા માટે ચેવડો બાંધ્યા, ભાખરી ને ચટણીના ડબ્બા તૈયાર કરી દીધા. એમને ચિંતા કે લંડનની તાજમહેલ હોટલમાં કંઈ ખાવાનું ના મળે તો આપણો માણસ ભૂખ્યો ના રહેવો. આ સોપાન રામને કોઈકે કીધું કે લંડનમાં પાણી સાલું બહુ મોંઘું મળે, 100 રૂપિયાની એક બાટલી. મેં તો અડધી બેગ પાણીની બાટલીઓથી જ ભરી કાઢી. પ્રિન્સ અને એમના મિસિસને પ્રેઝન્ટ આપવા માટે તલના લાડુ લીધા, તિરંગાવાળું ગ્રીટિંગ કાર્ડ ફ્રેમ કરાય, ને કેમિલા ભાભી માટે મોતીનું મંગળસૂત્ર લીધું. ખાવા પીવાનું પતી ગયું, પ્રેઝન્ટ આવી ગઈ, હવે સવાલ કપડાનો. કોઈકે કીધું લગ્ન ચર્ચમાં છે, સૂટ નહીં પહેરો ને તો કોઈ ઘૂસવા નહીં દે. અને મેં કીધું ના ઘૂસવા દે તો ના ઘૂસવા દે. આમ બોલતા તો બોલ્યો પણ અંદરથી ખબર હતી કે આટલું પ્રેમથી આમંત્રણ આપ્યું છે તો એક સૂટ માટે થઈને કોઈ ના ના પાડે. 7 એપ્રિલની રાત્રે અમે એર ઇન્ડિયાના વિમાનમાં સ્થાનાપન્ન થયા. મેં પેન્ટ શર્ટ ચડાવેલા ને આ સોપાન રાવ આમને આમ જ હતા, જબ્બા લેંગા ને ટોપી. લંડન પહોંચીને તાજમહેલ હોટેલ પહોંચ્યા ને તાજમહેલ હોટેલમાં રણજીત ફિલિપોસ નામના મેનેજરે અમારું હસીને સ્વાગત કર્યું. બેકર હિન્દી હતો, પ્રેસ જોડે વાત કરવા માટે એક દુભાષ્યો આવી ગયો. એને હિન્દી ઇંગ્લિશ બે આવડતું હતું એટલે અમારે ચિંતા નહોતી, ક્યાંય ફોરેન જેવું લાગતું જ નહોતું. પ્રેસ વાળાએ બી પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો, લંડનમાં કેવું લાગે? મેં કીધું માસીના ઘરે આવ્યા હોય ને એવું. ઘર જુદું પણ માયા અને મમતા અમારા મુંબઈ જેવી. પછી ફિલિપોસ સાહેબ અમને ખાસ અમારો વીઆઈપી સૂટ બતાવાવે. અમે અંદર ગયા
મેં કીધું આ તો રાજમહેલ છે રાજમહેલ ફિલિપો સાહેબે હસીને કીધું આજકાલના રાજા મહારાજા આવા જ મહેલ માં રહે મોટા મોટા પોલિટિશિયન ઇન્ડસ્ટ્રિયલિસ્ટ મોટા મોટા હીરો હિરોઈન અમારા પહેલા આજ સૂટમાં લાલકૃષ્ણ અડવાણી ઉતર્યા હતા અત્યારે તમારી બાજુના સૂટમાં અમિતાભ બચ્ચન ઉતર્યા છે આ બાપુ આપણે બચ્ચનના પાડોશી આવું તો સપનું ન હતું જોયું મેં એમને પૂછ્યું એ પણ લગ્નમાં આવ્યા છે ને એમણે કીધું ના એમને લગ્નનું આમંત્રણ નથી હવે તો ભાઈ અમે આશ્ચર્ય પામવાનું છોડી દીધું મેં કીધું જે થાય ને જોયા કરવા આરામ કરવાનો ટાઈમ નહોતો ઇંગ્લેન્ડના પ્રેસવાળા મારી રાહ જોતા બાથરૂમમાં તરીને કપડાં બદલીને અમે તૈયાર થઈ ગયા અમારા માટે શાકાહારી ખાવાનું રેડી હતું શનિવારે એટલે કે બીજા દિવસે વહેલા ઉઠીને અમે તૈયાર થઈ ગયા મેં લંડનમાં લીધેલો સૂટ ચડાવ્યો ને સોપાન દાવે લેંગા જંબા પર જાકીટ ચડાવીને છેલ્લે અમારા ડબ્બાવાળાઓની આઈડેન્ટિટી એવી ગાંધી ટોપી તાલકા પર મૂકી કોઈ કે કે સૂટ બૂટ ને ગાંધી ટોપી આ ભાઈ કેવું મેચિંગ તો ભાઈ આપણો જવાબ એવો કે ઇંગ્લેન્ડના શાહી લગ્નમાં જો મેદકે ને મરે જેવા બે ડબ્બાવાળા મેચ થતા હોય તો સૂટ બૂટ સાથે ગાંધી ટોપી શેની મેચ ના થાય બરાબર 8 વાગે મિસ્ટર ઓલિવર બ્રેન્ડ અમને લેવા એ અમને બંકિંગહામ પેલેસ લઈ ગયા બંકિંગહામ પેલેસ એટલે રાણી એલિઝાબેથનું ઘર ત્યાંથી 28 સીટ વાળી આલીશાન બસમાં રાજઘરાનાના બીજા લોકો સાથે અમારી જાન વિન્સર કેસલ પહોંચી એ લોકોનું પેલું ચેપલ હોય ને એમાં એમના લગ્ન હતા બધી વ્યવસ્થા ચકાચક દરેક ખુરશી પર નંબર ને નામ લખ્યા હતા અમારું નામ હતું અમે શું થોડા ટેન્શન મારી ગયા પણ તો અંદરથી એકદમ ખુશ બધે ગાલીચા વાલીચા ઝુમ્મર બુમ્મર સૂટ બૂટ ને દાગીના અરે ઇન્દ્રના દરબાર જેવું લાગતું હતું બોસ મોઢામાંથી હું નતું નીકળતું આમ તો અમે સવારે હોટલ થી નીકળ્યા ને ત્યાંથી ચૂપ થઈ ગયા તારે બોલીએ શું અહીંયા તો અમારી જોડે પેલો દુપાસ્યો નહોતો ને આ લોકોના યસ ફેસ માં આપણને કઈ સમજણ પડે નહીં થોડી વારમાં પ્રિન્સ ચાર્લ્સ ને કેબિલા ચેપલ માં હાજર થયા બ્લેસિંગ સેરેમની ની શરૂઆત એટલે રાજાના ધર્મગુરુ પ્રાર્થના બોલવા લાગ્યા બધા ઉભા થાય બધાએ હાથમાં ચોપડીઓ ઉપાડીને એમાં જોઈને પ્રાર્થના બોલવા લાગ્યા ચોપડીઓ તો અમારી જોડે હતી આંખ સામે મૂકીને ઓઠ ફફડાઈ દીધા આપણે ત્યાં ચોખા આપે ને એમ અમને ગુલાબની પાંદડીઓ આપી પ્રાર્થના પૂરી થઈ એટલે બધાએ વરવ ઉપર પાંદડીઓ નાખી હવે શાહી મિજબાનીની શરૂઆત થઈ શેમ્પેનની બાટલી ફૂટી બધાની સાથે અમે ઘૂંટો ઘૂંટો લીધી ને જમવાનું તો આ હા હા જોઈને જ પેટ ભરાઈ જાય એક બી પદાર્થનું નામ આપણને ખબર નહીં આજુબાજુ જોવાનું બીજા બધા ખાય એમ ખાવાનું પેટમાં પધરાઈ દેવા પ્રિન્સ ચાર્લ્સ ને નવવધુ કેમિલા હવે મહેમાનોને મળવા લાગ્યા અમારી ટોપીઓને લીધે અમે તરત દેખાઈ ગયા એ અમારી દિશામાં આવ્યો મેં તરત જમણો હાથ સામે કર્યો સવારે હોટલમાંથી નીકળતા પહેલા ઝીણા અક્ષરે હાથ પર લખી લીધેલું We wish you a very happy married life. હવે લગ્નમાં પેલો દુભા છે તો આપણી જોડે હતો નહીં એન ટાઈમે સાલું વાક્ય ભૂલી જવાય તો લખી દીધું પરીક્ષા તો આપણે બહુ આપી પણ ચોરી આ ફર્સ્ટ ટાઈમ કરી પ્રિન્સ ચાર્લ સામે આવે પહેલા We wish you a very happy married life. We wish you a very happy married life. પ્રિન્સ ચાર્લ સે થેન્ક યુ કીધું ભાઈબંધ જોડે બોલીને એમ ફટાફટ બોલવા માંડી મુંબઈના બધા ડબ્બાવાળાઓને કહેજો કે અમને બહુ યાદ કરું છું લંડન થી પાછા આવવા નીકળ્યા ને ત્યારે ફરી પાછા પ્રેસ વાળા આવ્યા એક જણાએ પૂછ્યું હવે પાછા ક્યારે લંડન આવશો મેં કીધું પ્રિન્સ ચાર્લ્સ ફરી એકવાર લગ્ન કરે ને તો શુભેચ્છા ભાઈ નિબંધકાર હાસ્યકાર વ્યક્તિચિત્રો જેમણે અદ્ભુત ઉભા કર્યા પીએલ દેશપાંડે પુલ દેશપાંડે એમના બે નિબંધો મેં વાંચવાના છે આ બંને નિબંધો મરાઠીમાંથી અરુણાબેન જાડેજાએ ટ્રાન્સલેટ કર્યા છે અને અરુણાબેન આજે અહીંયા હાજર છે હું અરુણાબેનને વિનંતી કરીશ માત્ર એક સેકન્ડ ઉભા થાય ટ્રાન્સલેશન ઇઝ એ નોબલ એક્ટિવિટી એન્ડ વી આર રિયલી ગ્લેડ ટુ હેવ સચ નોબલ પીપલ અરુણાબેન જેવા કે જેમને લીધે આપણને ગુજરાતીમાં મરાઠીનો આ સાહિત્ય ભંડાર પ્રાપ્ત થયો છે અમે બે નિબંધો વાંચીશું પહેલો નિબંધ છે બાળપોથીથી મેટ્રિક સુધી મને સાઉન્ડની સતત ચિંતા થયા કરે છે
પાછળ ભાઈ આવે ને બરાબર આગળ આવીએ તો આવે તો પાછળ શરૂ કરું એટલે વર્ષો પહેલા બાળકોને જે રીતે ભણાવવામાં આવતા એ વિષય પર આ નિબંધ છે શાળા જીવનનો નિબંધ છે અને અત્યારના સંદર્ભમાં જુદી રીતે ઇટ ઇઝ વેરી રેલેવન્ટ બાર ઓટીટી મેટ્રિક સુધી બાર પોથી થી મેટ્રિક સુધી બાર પોથી થી માંડીને મેટ્રિક થતા થતામાં મારું આખું આખું ભારે હાડ મારી માં બી મારા રમ્ય કહેવાતા બાળપણમાં ફાચર મારવાનો શ્રેય દામલે માસ્તર નામ ધારણ કરનારા કાળ ને જાય છે અમારા મુંબઈમાં ઘાટીનો મને કેવી દેવ કે ક્યાંય બિલાડી દેખાઈ નથી જે હાથમાં એ છૂટું માર્યું ભાઈ જેવું બિલાડીની બાબતમાં ઘાટીનું એવું છોકરાની બાબતમાં દામલે પહેલા ચાર વર્ષ આ ગુરુ અનિષ્ટ થઈને મારી રાશિમાં ત્યારે દરેક વખતે જુદો ઓરડો અને જુદા માસ્તર એવા બધા શોર્ટ પોસાતા નહીં પાંચમા જોત બાદશાહના કડક પહેરા હેઠળ તબેલા જેવી જગ્યામાં નિશાળ ભરાતી ભીત પર જ બાળકોથી ધોરણ પહેલું બીજું એવા પાટિયા લગાવવામાં આવતા દામલે માસ્તર ત્રણ વર્ગો હાંકતા અને બાળકોથી નો ગણો તો ચાર દામલે માસ્તર ચ તરફ ગણાવ મોઢેથી ચોથા ધોરણનો હિસાબ લેવા હાથ વડે પહેલાના છોકરાઓને વિધાતાએ કેવળ શિક્ષણ કરવા માટે સર્જેલા ભાગ ઉપર આંબલીની છડી ફટકાવવાનું કાર્ય ત્રીજાને શુદ્ધ લેખન એટલામાં કોઈ છોકરાએ પકડેલા અંગૂઠા છોડ્યા કે જવું છું આકે મનિયા અને વચ્ચે જ છીંકણી સૂંઘી લે આટલી ક્રિયાઓ એક સાથે ચાલતી તબેલાની એ રાત પ્રજા પર કોક સુલતાનની જેમ રાજ કરતી બોલ એમના બોલવાનો કયો ભાગ કયા વર્ગ માટે છે એ અમારે જાતે શોધી કાઢવું પડતું એક હોજને એ દુનિયા છોડી કાઢીશો તમે બે નળીઓ છે એમાંની એક નળીમાંથી એક અંધીરા કાન પર પાણી છોડીએ તો બે કલાકે ઘાઘરી ઘાઘરી મૂકીને શું કહેતો 35 જોઉં છું 20 સેકન્ડમાં ખાલી થાય બીજો નળ છોડીએ તો એ પાના વાંકડા બોર ઉપર નાડું કેમ ચૂસે સાલા તારો બાપ ઉઠ્યો રાખે તને 45 મિનિટ આછો શુદ્ધ લેખન કર્યું કે આવ્યો ને સાલા પાટી માં ફરી લખ અરે વાઘડેલો વિનુ કેમ નથી આવ્યો હે ચૂપ થઈ નથી રહું એને ઘેર પેલા સાલા ચાલા નીકળી પડ્યા બધા મસાણે જવા 10 સેકન્ડ માં ભરાઈ જાય આ બધા ગૂંચવાડા માંથી ગણિત ભણનારો વર્ગ ગણિત ટપકાવી દે પાડો બરાબર સમજી જતો કે બૂમ એના નામની પડી છે કોઈ અંગૂઠા પકડ્યા છે બે પાંચ લોકો બાંકડા પર ઉભા છે કોઈ ભીત તરફ ઊંધું ફરીને મારથી કકડીને રડી રહ્યું છે ને બાકીની પ્રજા હેફતાની આંખે સુલતાનના હુકમોનું પાલન કરતી ઘંટની રાહ જોતી છે કોઈ પણ સરહદય માણસનું અંતઃકરણ ભરાઈ આવે એવું આ દ્રશ્ય દે આ દામલે માસ્તર ભૂલે ચૂકે માંદા ના શાળાકીય જીવનમાં ગણિત ભાષા ઇતિહાસ ભૂગોળ ડ્રોઈંગ ને વ્યાયા આ બધા મારે માટે સરખા આમાંથી એકે વિષયમાં મેં ખુલ્લી નથી મારી કે સાથે દોસ્તી નથી નબળું રાષ્ટ્ર બધા સાથે મૈત્રી ભાવ રાખીને રહે એમાં ગણિત તો સેજ વધારે બળું કુ ગણિત વાળા ગોખલે એ જ ગોપાલ કૃષ્ણ ગોખલે છે જાણ્યા બાદ આગલી આખી પેઢી અમને છોડી ગાંધીજી પાછા કેમ જતી રહી કે ગણિત મને અચાનક ઉકેલે પાછા ગણિત ની ચોપડી માં સાલા ઉદાહરણો કેવા આવે બાળકો તમને ચોકલેટ ભાવે છે ને અરવિંદ ની વરત ગાંઠે એની બા 100 ચોકલેટ લાવી હતી મીઠી મધુરી ચોકલેટ સુંદર સુંદર ચોકલેટ તમે એની ચાંદલી ભેગી કરો છો ને આગળનું ગણિત વાંચતા વાંચતા તો મારાથી દુસ્કું ભરાઈ ગયું એક તો બાળુડા શબ્દની જેમ વરસગાંઠ શબ્દ પણ સમકાલીન મરાઠી ભાષામાં હતો જ નહીં નવું વર્ષ બેઠાની જાહેરાત આ ઘોડો નવું વર્ષ તો થયો તો જોને કેવું આલોટે છે ગઢેડા છે એવા શબ્દોની થતી ક્યારેક ત્રણ ચાર વર્ષે એકાદ વાર મા બાપ જ દીકરાને પૂછી લેતા કેમ લે ગઢેડા કયામાં આવ્યો ત્રીજામાં ગઢેડો કેતો એ જમાનામાં માસ્તરનું ગુરુજી થયું નહોતું તેમજ મા બાપનું પણ પાલક થયું નહોતું પાલક એ તત્કાલીન મરાઠી ભાષામાં ભાજીપાલાનો પ્રકાર વર્ગમાં માસ્તર વાલીનો ઉલ્લેખ તારો બાપ મરી ગયો કે શું એમ ચોખ્ખા દિલે કરતો
એકંદરે જમાનો સાફ અને સીધો. બાપનું નિશાળે આવવું એ બાપ દીકરો માસ્તર ત્રણેને ગમતું નહીં. પરસ્પરના સંબંધો સંપૂર્ણ તિરસ્કાર પર આધારિત. હસતા હસતા બાર ખાઈને આભારનું ભાષણ કરીને નીચે બેસી જવું એવી ગુરુજનોની અપેક્ષા રહે. ટેવાતા ટેવાતા રડ્યા વગર માર ખાતા આવડી જતું અને નફટાઈ નામનો એક દૈવી ગુણ ઉમેરા. આ જ ગુણનો બેફામ વિકાસ થાય છે ને એમાંથી પોતાના છોકરાને અમેરિકા મોકલીને બીજાના છોકરા પાસે કાતલ કામ કરાવનારા આગેવાનો તૈયાર થાય. છેતરપિંડી પર આધારિત ધંધા કરીને ગીતા મંદિર બાંધનારા ભગવત ભક્ત પૂંજીપતિઓ ઉભા થાય છે. દેશી દારૂ ચડાવીને દારૂબંધી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનનારા પેદા થાય છે. આલોક ને પરલોક બંનેમાં કલ્યાણ કરનારો આ ગ્રુપ. ચાલો ગણિત નું છોડ, સમજ્યા કે નથી હોતું કોક કોક ના નસીબ, પણ ભાષા નામના વિષયના ગદ્ય અને પદ્ય એવા બે ચોખ્ખા ભાગ પાડેલા. જે ગદ્ય નથી તે પદ્ય ને, જે પદ્ય નથી તે ગદ્ય એવું હતું. ઉદાહરણ અર્થે પ્રફુલ્લ થઈને સુપુષ્પ ઉભું. આ પંક્તિમાં પુષ્પ વિશે કોઈ આનંદદાયક વાતની છે એનો પત્તોય લાગવા દેવામાં આવતો નથી. માસ્તર પોતાના કરડા અવાજે એ પંક્તિ વાંચીને મોટે થઈ ગરજતા, ઊભું એટલે શું, શું શોભ્યું, ઊભું શોભ્યું, એવા શબ્દો ભમ ભમ કરતા આવે ને એટલે સુપુષ્પ નામનું પ્રકરણ ખભે કુવાડો લઈને બારવટી અહીંયા ઊભો એ નહીં. પદ્ય ગભરાતા ગભરાતા મોઢે કરવું પડતું, એટલું જ નહીં, ગભરાટનું માર્યું મોઢે થઈએ જતું. પાઠ્ય પુસ્તકમાં છોકરાઓને ગમી જાય એવી એક પણ વિગત ન બેસવા દેવાની વિલક્ષણ ખબરદારી શિક્ષણ ખાતું રાખ્યું. અમારે વખતે બધી નિશાળોનું બોધ ચિહ્ન ચૂપ બેસો એવું હતું. જેમ ગણિતમાં દામ લે એમ ભાષામાં કોળે. આ કોળે માસ્તર બધી જ કવિતા જણાવતા અત્યંત દુઃખ થાય છે કે એવા સુરમાં જ વાંચે. ખબરદાર જો એડિટ આપીને વધે આગળ, રાઈના દાણા જેવા ટુકડે ટુકડા. આવી જુસ્સા ભરી શરૂઆત વાળી અમારે કવિતા. હવે આ ગોળે માસ્તરના મોઢે એ કવિતા સાંભળીને પેલો મરાઠા બાલવીર પોતાની નાગી તલવારથી ચીકણા ભીંડા સમારવા બેઠો. વિદ્યાર્થી વિષયમાં રસ લેતો થાય વાતથી બધા શિક્ષકો ડરતા હોવા જોઈએ. મને મરાઠી કવિતા અને નવલકથા વાંચવી ખૂબ ગમતી, પણ મરાઠી જ્યારે વિષયમાં આવે ને ત્યારે મીઠાઈ પર માખીનો કમિલો બેઠો નહીં ઉલા. નાટકના શિવાજીને જોઈને હંમેશા મને એમ કહેવાનું મન થઈ આવ્યું કે ઓ શિવબા, તમે ઇતિહાસમાં જવાના બદલે નાટકમાં કેમ ના રહી પડ્યા? ફિઝિક્સમાં આર્કિમિડીઝ નામનો કોઈ સંશોધક પાણીમાં વસ્તુ ડૂબાડ્યા પછી આજુબાજુ પાણી ઢોળાય છે એવી શોધ લાગવાથી યુરેકા જડી ગયું એવું બરાડતો બરાડતો બાથરૂમમાંથી ઉઘાડો પુઘાડો દોડી નીકળ્યો એ વાત મારી જાણમાં. એમાં મને કઈ દમ દેખાતો નથી. ફક્ત મોટા માણસની મોટી વાત. એક તો બીજા બધાની જેમ એ પણ બાથરૂમમાં ટુવાલ લઈ જવાનું ભૂલી ગયો, અને ઘરમાં કોઈ નથી એ જાણીને નાવડિયામાંથી એમને એમ બહાર દોડી આવ્યો હશે ને દોરીએ પંછી ઉભાડી રહ્યો તારી ચડી ગયું યુરેકા એમ બરાડી. હવે એમાં યુરેકા શું ને એના આટલા બધા વખાણ છે, પણ સામે બેઠેલા છોકરાઓનો એક એક ગુણ ન જોવો ને કોઈ પંચિયાવાળાના વખાણ કરતા બેસવું એમાં જ અમારા ગુરુજનો ધન્યતા. નાટકમાં શિવાજીનું કામ કરીને મેં ઇનામ બીજે દિવસે ઇતિહાસના માસ્તર કતરાતા કતરાતા બોલ્યા, અહો ગો બ્રાહ્મણ પ્રતિપાલક, સાતમા હેનરીએ શું કર્યું? આઠમા હેનરીને જન્મ આપ્યો. ચહેરા પર છત્રપતિનું ગાંભીર્ય રાખીને જ મેં જવાબ આપ્યો. એમ કે એ પટેલિયા માર લાખો મહારાજને. પટેલિયો શું કરવા ચાન્સ છોડે, શિવાજી મહારાજ માટે અણગમો ઉભો કરવાના અભિયાન પર ખાસ ઔરંગઝેબે એમની નિમણૂક કર્યો ને એવો ઇતિહાસ માસ્તર અમને શીખવ્યો. બધું જ કઈ એવું નહોતું, કેટલાક ભલા શિક્ષકો પણ હતા, પણ મંગળવારી છોકરીની જેમ એમને મળતા
ટૂંકમાં 11 વર્ષ ચાલેલા નક્કામાં કામ ધંધામાં આખું બાળપણ પગ નીચે ચટકા ભરનારી રેતીની જેમ સરી ગયું. હાથે ચોટીને એવો લાયકાત નો એક કણ હાથમાં ના આવ્યો. હાથમાં આવ્યો ફક્ત માર. એટલે જ જે કોઈ મોટા માણસે બાળપણને વિદ્યાર્થી દશા કહી છે એને ખરેખર માન આપવાનું મન થઈ ગયા. ભાષાંતરમાં જો આ તરલતા પ્રવાહીતા હોય તો જ આ વસ્તુ આવી રીતે એક્રોસ ધ ફૂટલાઇન પહોંચે. થેન્ક યુ વેરી મચ. બીજો લેખ છે હાસ્ય લેખકના દુઃખો. એટલે ધીસ ઇઝ ધ ફોરમ લિટરરી ફેસ્ટિવલમાં એક આપણે ત્યાં હમણાં જ વિનોદભાઈ અહીંયા હતા પણ થોડી ઘણી ઉપેક્ષાયેલી આ જાત છે હાસ્ય લેખક અને પીએલ હિમસેલ્ફ વોઝ અ હ્યુમરિસ્ટ અને એટલે ક્યાંક એમણે આ નિબંધ લખ્યો છે. વાંચીએ હાસ્ય લેખકના દુઃખો. તમને લેખક થવાનું મન શા માટે થયું? હવે સાચું કહું તો મને લેખક થવાનું મન ક્યારે થયું નથી. નાનપણની મારી ઈચ્છા તો રેલવેનો ગાર્ડ બનવાની હતી. એટલું જો એક મને ભાવી ગયું હોત તો મરાઠી સાહિત્યની એક માલગાડી સરખે પાટે ચડી ગઈ. આવતીકાલથી હું લેખક થવાનો છું એવી જાહેર પ્રતિજ્ઞા કરીને કોઈ કઈ કાગળિયા શાહીના ખડિયા ફાઉન્ટન પેનો વગેરે ભેગા કરવા બેસતું નથી. ને જે લોકો આવા મહાન સાહિત્યકાર થવાનો સંકલ્પ કરે છે અને ઘનઘોર અભ્યાસ કરવા મચી પડે છે એ બિચારા બહુ તો વિવેચક. ટૂંકમાં કહીએ તો સિનેમામાં હીરોનો પાઠ ભજવા નીકળેલા કોક જણને હીરોના કપડા પર ઇસ્ત્રી ફેરવવામાં જ આખી જિંદગી પસાર કરવી પડે એવી આ લોકોની દશા. તમે વિનોદી લખાણ કેમ લખો છો? હવે આ સવાલનો જવાબ શું આપવાનો યાર? તમે છીંક કેમ ખાઓ છો? એ સવાલનો જવાબ જેમ મને આવે છે માછી નથી રોકાતી ભાઈ એટલે ખાઉં છું એવો આપો. પણ લોકો ફલાણું કેમ કરે છે એનો શું જવાબ આપવા? તો આ સવાલ મને દર વખતે જુદા જુદા શબ્દો પર ભાર મૂકીને પૂછાય. કેમ ભાઈ તમે હાસ્યલેખ કેમ લખો છો? હવે મને કહો, કોઈ કુસ્તી વાળા જઈને એમ પૂછે તમે સારંગી કેમ નથી વગાડતા? એટલે પૂછનારની ડોક મન રહી જાય યાર. બાકી હાસ્ય લેખકો પાસેથી લોકો અપેક્ષા પણ કઈ જુદી જ રાખતા હોય. એકવાર હું ધોતિયું ધોવા બેઠો મારું પોતાનું એટલામાં એક ભાઈ મને મળવા આવ્યો. અરે કહે તમારી પાસેથી સબ આવી અપેક્ષા નહોતી રાખી. હું પૂછું કેમ? તો કે હાસ્ય લેખકોના ઘરમાંથી તો હાસ્ય કલ્લોલ સંભળાવો જોઈએ ને એના બદલે આવા ધોકાના અવાજો. હવે શરણાઈ વાળા એ ચૂસણી ની જેમ દિવસ આખો મોમાં શરણાઈ ખોસીને ફરવું જોઈએ એવું કહેવાનું? હાસ્ય લેખકો નો ઘરઘાટી જતો રહે તમને ધોતિયા નો કઈક કરવું પડતો. એક ગામમાં મારું ભાષણ વિનોદી હોવું જોઈએ એવું એમણે મને ગાઈ વગાડીને કહ્યું હતું. પોલ્ટ્રી વિકાસ સપ્તાહ દરમિયાન રાત આખી ગાડીમાં ઉજાગરો કરતો સવારે 4-1 વાગે હું એ ગામે પહોંચ્યો. મેં કાર્યકર્તાઓને કહ્યું હું જરા ઊંઘી દઉં તો લાગલું જે બોલ્યા તો શું પરોઢનિયા સુરમ્ય વેળાએ તમે ઊંઘી જશો? પરોઢની વેળા સુરમ્ય હોય છે એ ગંભીર લેખકોએ ફેલાવેલી એક ગેરસમજ છે. હકીકત તો એ છે કે પરોઢની ઊંઘ જેવું સુરમ્ય દુનિયામાં બીજું કંઈ નથી. મેં એમને કેટલુંય સમજાવ્યું પણ એમને શું હોય? પરોઢની એ સુરમ્ય વેળાએ બધા કાર્યકર્તાઓને લેખકો સાથે નદી કિનારાની સેર એમણે એરેન્જ કરી. આય પણ શું રાતનો ને એમાંય પાછો રેલગાડીનો અંગે અંગ ખોખરું કરી મૂકનારો ભારે ઉજાગરો આંખમાં આંજીને પરોઢની એ સુરમ્ય વેળાએ કાર્યકર્તાઓ સાથે નીકળવું પડે. નદી જોઈ શું કરી શકો? એટલે મેં એક જણે મને કીધું પણ નદી જોઈને તમને ખાસ ઉત્સાહ એવું લાગતું નથી. વળી બીજા એક કીધું હાસ્ય લેખકને નદી જોઈને સ્ફૂર્તિ ના આવે. અહીંથી 2 માઇલ પર એક ધોધ આવેલો છે. ધોધ અને હાસ્યનો સીધો સંબંધ. હાસ્યનો ધોધ ધોધ એ હાસ્ય લેખકનું ઇન્ક્યુબેટર છે. ચલો ત્યાં જઈએ. અને કહેવાની વાત એ છે
કે સાંજના પેલા હાસ્યમય ભાષણમાં સ્ફૂર્તિ આવે માટે થઈને એ લોકો મને ધોધ સુધી લઈ ગયા. ધોધ 704 માઇલ દૂર હતો, કચલી આંગળી જેટલું પાણી પડતું. થોડો પત્યો. દરેક ધંધાના પોતપોતાના દુઃખો હોય છે, અમારા ધંધાના થોડા વધારે છે. એક વિદુષકે મરતી વખતે કહ્યું, મારા મર્યા પછી રડશો ને, મારો હાસ્ય વિનોદ સંભાળજો અને ખૂબ હસજો. એની ઉત્તર ક્રિયા પતી ગયા પછી એના સગા સંબંધીઓ એની હાસ્યકથાઓ કહેવાની શરૂ કરી, અને એમને તો કઈ સમજાય જ નહીં કે આજ સુધી એના મુખે જે કથાઓ સાંભળીને હસતા રહેનારા આપણે આજે એ જ વાર્તાઓ સાંભળતા સાંભળતા આપણી આંખો ફરી ફરી ઉભરાઈ કે આવે છે. દુઃખ ખાલી એટલું જ કે આવું પવિત્ર નજરાણું જીવતે જીવત હાસ્ય લેખકોને કોઈ ધરતું નથી. છોડો, આપણા હસાવે હસે છે એ કઈ ઓછું છે. 10-12 મિનિટનો મોનોલોગ લખેલો, તેનું શીર્ષક છે એક નઈ લખાયેલી કવિતાની એકોક્તિ. એક નઈ લખાયેલી કવિતાની એકોક્તિ હવે જીજ્ઞા પરફોર્મ કરશે 1 મિનિટમાં. એના માટે થોડું સ્ટેજનું સેટિંગ રિક્વાયર્ડ છે, માત્ર 1 મિનિટ પ્લીઝ બેર વિથ અસ. નિખિલે લખવાનું શરૂ કર્યું 17 વર્ષની ઉંમર. એને લખતો કર્યો એના દોસ્ત રુસ્તમ ભૂષણ. બન્યું તો એમ કે પર નિખિલ અને રુસ્તમ ટ્રેનમાં માથેરાનથી મુંબઈ આવી ગયા. રુસ્તમ જેપની ઝાયકોનું કલેક્શન વાંચી રહ્યો હતો ને વચ્ચે વચ્ચે વાહ ગ્રેટ એવું બધું કર્યા કરતો. હવે નિખિલને આવા ઉદ્ગારો ઓછા કરો, ખાસ કરીને બીજા માટે નીકળ્યા હોય તો. તરત જ એને એના મૃત્યુને ડિક્લેર કર્યું ઇલેક્શન.
તમારાની બાલ્કનીની આર્મચેર પર સભાઓ ભરે છે ને તમે બધા જિંદાબાદના મોઢાઓ લઈને એને ભેગી કરેલી મેદનીના કિસ્સા બને છે. નિખિલને ઘણું બધું ભૂલવા માંડ્યો છે, પણ રોજ સવારે બાલ્કનીની આર્મચેર પર આવવાનું નથી ભૂલ. યુ નો હી લવ્સ ઇટ. આ તમારો પૂજ્ય ભાવ અહોભાવ. પેલા સોરી પણ ખબર નહીં કે નિખિલ ને અહોભાવ થી જોનારા તમને સાચો નિખિલ દેખાડવાની ઈચ્છા હું રોકી જ નથી શકી. તમને એમ પણ થતું હશે કે નિખિલ વિશે આટલા અધિકારથી બોલ 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 કરનારી છું કોણ? હું કવિતા. આખું નામ નિખિલ દેસાઈએ નહીં લખેલી કવિતા. તમે જાણો છો નિખિલ છેલ્લા 52 વર્ષથી એક ધારું લખી રહ્યો છે. નિખિલે લખ્યું, બહુ બહુ લખ્યું, પણ એને મને ક્યારેય ના લખી. ઇનફેક્ટ એ જેટલી કન્સિસ્ટન્ટલી બીજી કવિતાઓ લખતો ગયો એટલી જ કન્સિસ્ટન્ટલી એ મને ના લખતો. કેટલીક વાર તો મને હાથમાં ઉપાડી, ઘડિયામાં છબોડી, હું કાગળ પર આવું આવું થતી હોઉં ત્યારે એણે એના મનનો ઉચ્ચ ઉભારી દીધો. હી હેઝ અબોર્ટેડ મી 1000 ટાઈમ્સ. નિખિલે મને પહેલી વાર ના લખી ત્યારે 19 વર્ષનો. વીતેલા 2 વર્ષોમાં એની જિંદગી ચિત્તાની જેમ દોડી. એક બાજુ એના પહેલા સંગ્રહ કવિતાની દુનિયામાં એને વંડર બોય બનાવ્યું, તો બીજી બાજુ ઘેર એના બાપાને અલ્ઝાઈમરે પડ્યું. દેસાઈ કુટુંબને આ રોગનો સંબંધ 3 પેઢીનો છે. હિઝ ફાધર વોઝ સિંકિંગ વિથ ફાસ્ટ. નિખિલ બહુ ધ્યાન રાખતો. મેદી સેડ નિખિલ એના રાઇટિંગ ટેબલ પરથી દેખાય કે એના બાપા એના બીજા સંગ્રહની પ્રૂફ ઉપર પેશાબ કરી દે છે. હી હેડ લોસ્ટ ઓલ હિઝ સેન્સીસ. 3 રાતના ઉજાગરા પછી આ દ્રશ્ય જોઈને નિખિલ ગાંડો થઈ ગયો. એણે દોડીને એના બાપને ધક્કો માર્યો જોરથી. વિસ્મૃતિના અંધારામાં ગરકાવ થઈ ગયેલા બેશુદ્ધ બાપની આંખમાં ખબર નહીં ક્યાં છે. એક ક્ષણ માટે દીકરાએ ધક્કો માર્યો અને વેદના રોકાઈ. નિખિલ ને દેખાય એને ધક્કો મારીને હાથ પર 1000 હાથીનું વજન વહેલું. પોતાના ઉદરમાં ઊંધા પડીને કળસતા બેશુદ્ધ બાપને જોવાનું એના માટે અસહ્ય થયું. નિખિલે બાપને ઉંચક્યા, કપડા બદલાવ્યા, ખાટલા પર સુવાડ્યા, એમના પગને હાથ હલાવ્યા. એમના ખાટલાથી પોતાના રાઇટિંગ ટેબલ સુધી 7 ફૂટની લાંબી સફર આરંભ. એ સફરમાં એને ઘેરી વળી યાદો, એવી હજારો યાદો કે જ્યારે જુદી જુદી હજારો રીતે એના બાપના ઉજાગરા ઉપર ઉતરેલો, એના બાપે એને ધક્કો નહોતો માર્યો. નિખિલના રાઇટિંગ ટેબલ પર બેઠો, એની નોટબુકના કોરા પાના એની સામે તાકી રહ્યા, એનો ગુનો એનો અપરાધ એના ટેરવા પર આવીને ઉભા. નિખિલે કલમ ઉપાડી પણ મને ના લખી. લખ્યા વગર બાપના ખાટલે ગયો એમના પગ દબાવવા માટે. એક આજ્ઞાંકિત પુત્રની જેમ, એક અપ્રામાણિક કવિની જેમ. નિખિલને કોન્સ્ટિપેશન થયું, હેવી કોન્સ્ટિપેશન. 14 મિનિટના સોનેટ જેટલા કામમાં એક 700 ખંડ કાવ્ય જેટલો સમય લીધો. જૂના સંડાસની દિવાલના ખરેલા પોપડામાં આકૃતિઓ કલ્પી કલ્પીને એનો સમય પસાર કર્યો. એક દિવસ અચાનક એ દિવાલ પર એને 17 વર્ષ પહેલા મરી ગયેલી એની માં દેખાય. એ બોલવા માટે નૈણા કોઠે પાણી પીતો હોય તો ખાવામાં થોડો ધડો રાખતો હતો તો ના થાય. હવે નિખિલને કવિતા લખી. કોન્સ્ટિપેશન પર ઠપકો આપવા સંડાસની દિવાલ પર ઉપસી આવેલી માની કવિતા. એક દિવસે બપોરે નિખિલને સમાચાર મળ્યા કે એનો બીજો સંગ્રહ પલાખા યુનિવર્સિટીમાં પ્રિસ્ક્રાઇબ થયો છે. નિખિલ દેવાની સરળ કિક આવી કે લગભગ એની જ ઉંમરના છોકરા છોકરીઓ એને ભણવાના છે.
ને પાઠ્યપુસ્તકમાં તાજો જ પ્રવેશેલો કવિ લખે. અચ્છા, કોન્સ્ટિપેશન જેવા અભદ્ર વિષય ઉપર કવિતા ના લખાય એવું વિચારીને રાઇટિંગ ટેબલ પરથી ઊભો થયો. કવિ નિખિલ ભૂલી ગયો કે કવિતા કોન્સ્ટિપેશન પર નહીં, માં પર. અત્યાર સુધી તો નિખિલને ટેવ પડી ગઈ હતી મને નહીં લખાય. સાચું કહું, મેં એને કન્નડવાનું છોડી દીધું. એ વખત હું નિખિલને તમારી જેમ મુગ્ધતાથી જોઈ, એને પ્રસિદ્ધિના કોઈએ નહીં જોયેલા શિખરો ઉપર ઝંડા ગાડેલા એટલે નહીં, પણ માણસ તરીકે ખાસો ઊંચો ઉડે. બાપ દાદા પાસેથી મળેલી 400 વીઘા જમીન અને વિનોબાને ભૂદાનમાં આપી દીધી. એક પણ અવોર્ડ માટે એક પણ વિદ્વાનના તળિયા ના ચાલ્યો. સાયકલ પર દેશનો પ્રવાસ કર્યો, ઇમરજન્સી વખતે જેલમાં ગયો. You are right. He's not only a poet, he's a hero. એટલે જ અવાર નવાર એ મને ના લખે તોય હું એને માફ કર્યા કરું. પણ એકની એક ભૂલ માટે એકના એક માણસને કેટલી વાર માફ કરાય? મને મનમાં રાખવાની જેટલી તાકાત એનામાં છે, એના મનમાં રહેવાની એટલી તાકાત મારામાં નથી. હા, તમારા નિખિલ દેસાઈએ છેલ્લા 14 વર્ષથી ગીત નથી લખ્યું, કેમ ખબર છે? કેમ કે ગીતો બરાબર ટ્રાન્સલેટ નથી અંગ્રેજી. નિખિલની કવિતાઓ ટ્રાન્સલેટ થવા માંડી ત્યાંથી જ ત્યાં કુંડે ઊંડેના મગજમાં ઇન્ટરનેશનલ ફેમ, માર્કવેઝ જેવી જગવિખ્યાતિ, વિક્ટર યુગો જેવી સ્મશાન યાત્રા, એવું બધું રમ્યા કરે. વારે તહેવારે નિખિલ નોબેલ પ્રાઇઝ વિશે બી વિચારી એવું સ્વીકારશે નહીં. ત્યારે નિખિલના મામૂલીપણા પર રેથી નાખવાની એની જૂની ટેવ છે. મને એના મામૂલીપણા સામે ચીડ નથી, જરાય ચીડ તો ખાલી એ વાતની છે કે એક લાર્જર દેન લાઈફ નિખિલે એક મામૂલી નિખિલને કવિતા ના લખવાની. જ્યારે જ્યારે નિખિલ નિર્વસ્ત્ર થઈને પોતાના રાઇટિંગ ટેબલ પર એની સામાન્ય વાસનાઓ, એશનાઓ, ગિલ્ટ્સ, બધી આંખો જોતી હોય એવા સપનાઓ, બધી પીઠો ઇચ્છતી હોય એવી શાબાશીઓ, બધા દિમાગો કરતા હોય એવી લાલચો વ્યક્ત કરવા જાય, ત્યારે કઈ એને પાછું પડી ને નિખિલે ખખડાવેલો મારા ઘરનો દરવાજો હું ખોલું ને નિખિલ ત્યાં ઊભો જ ના. નિખિલના મામૂલીપણાની નહીં થયેલી અભિવ્યક્તિ એ જ સામાન્ય સાચા આખા નિખિલની કવિતા એ જ. પણ આ નિખિલે મને ના લખી, વારંવાર ના લખી, ના લખાઈ લખાઈને આજે હું એક ના લખાયેલું મહાકાવ્ય બની ગઈ છું, નિખિલની અંચયનું મહાકાવ્ય. તમે બધા નિખિલના ચાહક, કલાના ફેન, કવિતાના આશિક, મને કહેશો કે 55 વર્ષનો 75 વર્ષનો અલ્ઝાઈમર થયેલો આ ડોસો કાલે મરી જાય તો તમે શું ગુમાવશો? તમે હીરોને ગુમાવશો, પણ હીરો જ મરતા હોય છે એમાં શી ધાડ મારી? પાપ ગુનો અપરાધ તો એ થયો છે કે માંસ, લોહી, આંખ, કાન, કિડની, ફેફસા વાળા એક મર્ત્ય પોટલાએ એક અમર્ત્ય મહાકાવ્યને ટૂંકો દીધો છે. કારણ કે આ કવિતા સામાન્ય હતી ના, કારણ કે આ અસામાન્ય કવિતા કવિના સામાન્ય પણાન હતું. ચાલો જાઓ, તમે બધા નિખિલના ચાહકો, એની કલાના ફેન્સ, એની કવિતાના આશી, એ જાય પછી એના માનમાં 2 મિનિટનું મૌન પાળજો અને બીજી 2 મિનિટનું મૌન પાળજો એણે પાડેલા આ મૌનના માનમાં. એક નાટક કરેલું જેનું નામ હતું અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે. એમાંથી એક નાનો પીસ ભજવીશ. થોડું બેકગ્રાઉન્ડ આપી દઉં નાટકની. કથા ઇટ વોઝ અ ફાર્સ
અને એની કથા એમ હતી કે અમદાવાદની પોળ, પોળ તો આપણને બધાને ખબર છે, ઇટ્સ અ કોમ્યુનિટી, ઇટ્સ અ ફેમિલી. એમાં એક 75 વર્ષના બહુ વાઇટાલિટી વાળા એકદમ એનર્જેટિક ડોસીમાં છે, એનું નામ છે મનસી ડોસી. અને જ્યારે એ ઉંમરના બધા જ લોકોને કાશી અને બીજી બધી ધર્મ સ્થાનોએ જવાની ઈચ્છા થાય, ત્યારે આ ડોસીની ઈચ્છા એવી છે કે મારે અમેરિકા જવું. ધેટ ઇઝ અ ગોલ ઓફ અર લાઈફ. એનું કારણ એ છે કે એને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં બહુ રસ પડે છે. આખી વાર્તામાં આપણે જતા નથી, પણ એને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ખાસ જોવા માટે અમેરિકા જવું છે. અને 2-3 વાર 10-1 વર્ષમાં એના વિઝા રિજેક્ટ થાય છે, એટલે એના અમેરિકા જવાનો ચાન્સ એ લગભગ એવું લાગે છે કે હવે નહીં જઈ શકે. અને એમાં એક દિવસ એક છાપામાં જાહેરાત આવે કે અમેરિકાની કોઈ બિલિયનર પાર્ટીને એક શુદ્ધ ગુજરાતી કેરટેકર જોઈએ છે બાળકો માટે, જે બાળકોને સારા સંસ્કાર પણ આપી શકે ને એના કરતાં વધારે એ લોકોને સારું ખાવાનું આપી શકે ગુજરાતી. અને એ જાત જાતના ઇન્ટરવ્યુઝ કરે છે. એ નાટકનો મારા બીજો અંક છે જેમાં જાત જાતના ઇન્ટરવ્યુઝ થાય છે, અને પોળવાળા એની સાથે ને સાથે સતત એ સફળ થાય એવા પ્રયત્નમાં છે. છેલ્લી જે પરીક્ષા છે રસોઈની સ્પર્ધા છે, અને એ સ્પર્ધામાં ડોસીમા જે કરે છે એ અમે અહીંયા ભજવીશું. એ ઘડાયેલું સ્વાદુપિંડ ધરાવતો એનર્જી એ એની પરીક્ષા લેવા આવે, એ નાનો પાર્ટ ખાલી ક્યુ આપવા પૂરતો હું કરીશ. ઓવર ટુ મનસી ડોસી. ગુડ મોર્નિંગ માનસીબેન, ક્યાં હે સાહેબ? એક મિનિટ સાહેબ, તમે મારું ખાવાનું ટેસ્ટ કરો ને પહેલા તમને વાંધો ના હોય તો એક સવાલ પૂછું. શ્યોર. અત્યારે તમારા મગજમાં કુલ ટોટલ કેટલા વિચારો ચાલી રહ્યા છે? એટલે એટલો એમ કે અત્યારે તમે કદાચ આખા ઇન્ટરવ્યુ અંગે વિચારતા હશો, કે કોને સિલેક્ટ કરવાના છે એ વિચારતા હશો, કે તમે પાછા જવાના ફ્લાઇટ વિશે વિચારતા હશો. એટલે ખાલી એમ પૂછું છું કે અત્યારે તમારા મગજમાં ચાલી રહ્યા છો એ વિચારોની એક્ઝેક્ટ સંખ્યા કેટલી? એક્ઝેક્ટ સંખ્યા તો કેવી રીતે કહી શકું? આપણ વિચારો છે તો ખરા. હા, વિચારો તો હોય ને. ના હોવા જોઈએ. ખાતી વખતે માણસના મગજમાં બીજા કોઈ વિચાર ના હોવા જોઈએ, ખાલી એક જ વિચાર હોવો જોઈએ કે દુનિયા ગઈ તેલ પીવા મારો હવો ખાવ. માણસ જમવા બેસે ને સાહેબ, તારે એની ઉપર એના મગજનું નહીં પણ એની હોજરીનું ને એની જીભનું સામ્રાજ્ય હોવું જોઈએ. જો હોય ને તો જ એનો ખાવા વિશે બોલવાનો અધિકાર છે. બતાતી ખોટી હું આમ ખાતરી તો નથી. એટલે અમાર પોરની બધી છોડીઓ શીખવા દીધું કે તમારો વર જમતી વખતે મોબાઈલ હાથમાં લે નો તો સીધી થારી ખેંચી નિર્મા પામડા લઈને ઉડકી જ નાખવા. બે દાડમ સીધો થઈ જાય. અમાર જેવા મોટા માણસ તો આવી ફરજ ના પાડી શકું. તમારા મગજમાંથી એક પછી એક વિચારો દૂર થતા જશે.
ભાતના છેનો બે પ્રકાર હોય છે, છૂટો ભાત નો ભેગો ભાત. મારું પર્સનલી એવું માનું છું કે ભાત તો છે ને ભેગો જ હોવો જોઈએ, કારણ કે છૂટા ભાત પર દાળ રેડો ને એટલે દાળ બધી થારી ફરવા જતી રહે, ભાત નથી. તમને ખાતા નહોતું